મુની અસાધારણ જીવન જીવ્યા અને એવું માનવામાં આવે છે કે ઘણા લાંબા સમયગાળા માટે જીવ્યા લોકો દંતકથા કહે છે કે તેઓ ચાર હજાર વર્ષ જીવ્યા આપણે નથી જાણતા કદાચ ચારસો પણ હોઈ શકે ભારતીય હોવાના કારણે આપણે શૂન્ય સાથે થોડી સ્વતંત્રતા લઈએ છીએ કારણ કે આખરે તો આપણી જ શોધ છે આપણે ગમે તે રીતે વાપરી શકીએ તમે જાણો છો શૂન્ય ભારતમાંથી આવ્યું છે એટલે આપણે થોડી ઉદારતાપૂર્વક વાપરીએ છીએ કારણ કે તે આપણું છે તે આપણો બૌદ્ધિક સંપત્તિનો અધિકાર છે આપણે કર ચૂકવ્યા વગર શૂન્યનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે ચોક્કસ રીતે નથી જાણતા કે કેટલા વર્ષ પણ તેમણે કરેલા પ્રવાસને જોઈને તેમના કરતાં હું ઘણું વધારે ફર્યો છું પણ જેટમાં અને તેમણે પગપાળા કર્યું તો તેમણે કરેલી મુસાફરીની માત્રા જોતા તેઓ ચોક્કસપણે ઘણું બધું લાંબુ જીવ્યા હતા આપણે નથી જાણતા બસો વર્ષ હતા ત્રણસો હતા કે પછી ચારસો વર્ષ પણ તે અસાધારણ સમયગાળા માટે જીવેલા ફક્ત પોતાના જીવનકાળમાં તેમણે કાપેલા અંતરને જોઈને કહી શકાય તમે જો ભારતના દક્ષિણી દ્વીપકલ્પમાં જાઓ જેને ડેકન પ્લેટો કહેવાય છે વિંધ્યાચળની દક્ષિણમાં ગમે ત્યાં તમે જાઓ લગભગ દરેક ગામડામાં લોકો તમને કહેશે કે અગસ્ત્ય મુનિ અહીંયા સાધના કરી હતી તેઓ પેલી ગુફામાં રહ્યા હતા અને પેલું વૃક્ષ પણ રોપ્યું હતું આવી અગણિત કથાઓ છે કારણ કે તેઓ એક પણ માનવ વસવાટ છોડ્યો નહોતો તેઓ દરેક માનવ વસવાટમાં ગયા હતા હિમાલયની દક્ષિણમાં અને દરેક માનવ વસવાટનો સ્પર્શ કર્યો હતો અને આધ્યાત્મિક પ્રક્રિયાને એક ઉપદેશ તરીકે નહીં ધર્મ તરીકે નહીં કોઈ પ્રકારની ફિલોસોફી તરીકે નહીં પણ જીવનના બસ એક ભાગ તરીકે બનાવી બસ એ જ રીતે જેમ તમારી માતા તમને સવારે ઉઠીને બ્રશ કરવાનું શીખવાડે એ જ રીતે આધ્યાત્મિક પ્રક્રિયા પણ શીખવવામાં આવી તેના અવશેષો આજે પણ આ સંસ્કૃતિમાં જીવે છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઉત્તરમાં તેમાંનું ઘણું બધું ભૂલાઈ ગયું કારણ કે ઉત્તરે બહારથી આવેલા બધા આક્રમણો ઝીલ્યા આક્રમણો લશ્કરી આક્રમણો સાંસ્કૃતિક આક્રમણો બહારના ધાર્મિક આક્રમણો દેશના ઉત્તર ભાગમાં મજબૂત હતા પણ સામાન્ય રીતે વિંધ્યાચલની પેલી તરફ તેઓ નહીં ગયા તો દક્ષિણ વિસ્તાર થોડો સુરક્ષિત રહ્યો તે જે પ્રકારનો ભૂપ્રદેશ છે જે રીતે આખું વાતાવરણ હતું તેના દ્વારા વધુ સુરક્ષિત રહ્યું કારણ કે ત્રણેય બાજુ સમુદ્ર છે કોઈ મોટું નૌકાદળ આક્રમણ નહોતું કરતું સામાન્ય રીતે સૈન્ય જ હતું એટલે તેઓ દક્ષિણ તરફ નહીં આવ્યા તો આજે પણ તમે તેના અવશેષો જોઈ શકો છો સામાન્ય લોકો દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે અજાણતા તેઓ જાણતા પણ નથી કાંઈક આધ્યાત્મિક પ્રક્રિયા છે તે બસ જીવનનો એક ભાગ છે તમે જે રીતે ઊભા રહો છો બેસો છો કામ કરો છો આ બધાનો એક આધ્યાત્મિક આધાર છે પણ અજાગૃતપણે જાગૃતતાપૂર્વક નહીં હું કોઈ ગામડામાં જવું ભારતના દક્ષિણ ભાગમાં ઉત્તર ભાગમાં પણ ક્યારેક ક્યારેક એ સાચું હોય છે એક અભણ વ્યક્તિ સંપૂર્ણ અભણ વ્યક્તિ હું ત્યાં જઉં તો એ મારી પાસે કોઈ સોનાનો ઘોડો એવું કંઈ નહીં માગે એ કહેશે કે કેમ મુક્તિ વિલ આઈ વોન્ટ મારે પરમ મુક્તિ જોઈએ છે આ આખા ગ્રહ પર બીજે ક્યાંય આ શક્ય નથી એક સાવ ભણ વ્યક્તિ જેણે ક્યારેય કોઈ ધર્મગ્રંથ નથી વાંચ્યો તેણે જીવનમાં ક્યારેય કોઈ આધ્યાત્મિક ઉપદેશ પણ નથી સાંભળ્યો કશું જ નહીં પણ તે જાણે છે અને તેની પરંપરાએ તેને કહ્યું છે કે તેણે પરમ મુક્તિની શોધ કરવી જોઈએ તેનો અર્થ એ છે કે તેણે પોતાના વર્તમાન અસ્તિત્વની પરે એક પરિમાણની શોધ કરવી જોઈએ જે રીતે અત્યારે તે છે આ જાગૃતતા સંસ્કૃતિમાં એટલી બધી ઊંડે વણાઈ ગઈ છે કે જાણતા કે અજાણતા લોકો તેની શોધ કરવા લાગ્યા તો આજે તે ઘણું બધું અજાણતા થઈ રહ્યું છે આઠ દસ પેઢીઓની સંપૂર્ણ ગરીબી હોવા છતાં તમે હજુ પણ જોશો કે તેમનામાં સંતુલનની એક ચોક્કસ ભાવના છે આનંદની એક ચોક્કસ ભાવના છે સંતોષની એક ચોક્કસ ભાવના છે જે તમને સંપૂર્ણ પૃથ્વી પર ક્યાંય બીજે જોવા નહીં મળે લગભગ દસ પેઢીઓ સુધી ભૌતિક સ્તરે સંપૂર્ણ વંચિત હોવા છતાં તો આ કાર્ય જે આદિયોગીએ કર્યું છે માનવ ચેતનામાં યોગદાનની દ્રષ્ટિએ બીજા કોઈ વ્યક્તિએ ક્યારેય આટલું મોટું યોગદાન નથી આપ્યું કારણ કે માનવ ચેતનાની ઉત્ક્રાંતિ માટેની તકનીકો તેમણે તેને એટલી સ્પષ્ટ રીતે રજૂ કરી છે કે તમે તેને ગમે તેટલી રીતે જુઓ તેનાથી કંઈ ફરક નથી પડતો તમે તમારા જીવનમાં એક પણ નવી બાબત વિશે નહીં વિચારી શકો તમે માત્ર તેને દોહરાવી શકો છો તમે જે પણ બાબતને એક બુદ્ધિમાન વિચાર માનો છો તમે જોશો કે તેઓ પંદર હજાર વર્ષ પહેલાં કહી ચૂક્યા છે ચાર્લ્સ ડાર્વિને બસો વર્ષ પહેલાં જે કહ્યું કે જે ઉત્ક્રાંતિ છે માનવ વિચારની દ્રષ્ટિએ કે જીવન એક પરિમાણમાંથી બીજા પરિમાણમાં વિકસિત થઈ શકે છે તે સંપૂર્ણપણે ઉત્ક્રાંતિ છે પણ આ બસો વર્ષ પહેલાં બન્યું એમ નથી આ લગભગ હજારો વર્ષ પહેલાં બન્યું છે આદિયોગીએ ચોક્કસ રીતે કહ્યું હતું કે અત્યારે જીવનનું સ્વરૂપ ગમે તે હોય તમે તેને એક સંભાવના આપો તો તે એક સંપૂર્ણપણે નવા પરિમાણમાં વિકસિત થઈ શકે છે જેમાં તમે અગાઉના સ્વરૂપને ઓળખી પણ નથી શકતા એ હદ સુધી તે વિકસિત થઈ શકે છે સિવાય કે તેમણે આ ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું આ વિષયની કોઈ પણ અસ્પષ્ટતા છોડી જ નથી જ્યારે ચાર્લ્સ ડાર્વીને કહ્યું હતું તેમાં ઘણી બધી અસ્પષ્ટતા હતી તે દલીલ કરી શકાય તેમ હતું આદિયોગીએ દલીલનો કોઈ અવકાશ જ છોડ્યો નહોતો તેમણે કહ્યું હતું કે જીવન આ પ્રમાણે જ ચાલે છે અને જો તમે ન જાણતા હો તો યોગના આ મૂળભૂત પાસાથી એ જ કારણ છે કે દરેક યોગાસનનું નામ એક પ્રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે તમે જાણો છો લગભગ દરેક યોગાસન જેનો તમે અભ્યાસ કરો છો તેનું નામ પ્રાણી પરથી રાખવામાં આવ્યું છે કારણ કે આ એક વિજ્ઞાન છે પોતાનામાં એક ઉત્ક્રાંતિ લાવવાનું અને જ્યારે આપણે કહીએ છીએ આ ઉત્ક્રાંતિમાંથી જ આપણે જેને અવતાર કહીએ છીએ તેનો ઉદ્ભવ થયો નવ વખત નવ જુદા જુદા સ્વરૂપો જેમાં દિવ્યતા દેખાઈ હતી પહેલું સ્વરૂપ માછલીનું હતું બીજું સ્વરૂપ કાચબાનું હતું ત્રીજું સ્વરૂપ સુવરનું હતું જંગલી સુવર ચોથું સ્વરૂપ અડધો મનુષ્ય અને અડધું પ્રાણી પાંચમું સ્વરૂપ વામન મનુષ્ય છઠ્ઠું સ્વરૂપ સંપૂર્ણ મનુષ્ય સાતમું સ્વરૂપ એ વધુ વિકસિત મનુષ્યનું હતું આઠમું સ્વરૂપ એક અત્યંત ધ્યાનમય મનુષ્યનું હતું નવમું એ મનુષ્યનો શુદ્ધ પ્રેમાળ અને ધ્યાનમય ગુણ હતો આ બાબતો હજારો વર્ષ પહેલાં કહેવાય હતી ચાર્લ્સ ડાર્વિન અથવા ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કે દિવ્યતાએ માછલીના સ્વરૂપમાં અભિવ્યક્તિ પામી તે સો ટકા સુસંગત વાત છે એટલે કે પાણીની અંદરનું જીવન કાચબો એટલે કે અડધો પાણીમાં અડધો બાર ઊભે જીવી પછી જંગલી સુવર જે મજબૂત રીતે જમીની સ્તરનું પ્રાણી છે પછી અડધો મનુષ્ય અડધો પ્રાણી પછી એક વામન મનુષ્ય પછી એક વિકસિત માણસ સંપૂર્ણ વિકસિત માણસ એક ક્રોધિત માણસ પરશુરામ એ આ અવતારોમાંના એક છે એ ખૂબ જ ક્રોધિત લડાકુ માણસ ત્યારબાદ એક પ્રેમાળ માણસ એ પછી એક ધ્યાનમય મનુષ્ય આ પ્રમાણે હજારો વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું This was given thousands of years ago હું તમને એટલા માટે કહું છું કે આ સંભાવના કે મનુષ્ય વિકસિત થઈ શકે છે પોતાની વર્તમાન મર્યાદાઓમાંથી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે અત્યારે જેને મનુષ્યના મનમાં રોપવાની જરૂર છે કારણ કે પહેલાં ક્યારેય નહોતો એટલો સશક્ત તે અત્યારે છે તેને હવે મૂર્ખ બનવાનું પરવડે તેમ નથી ક્યારેય નહોતો એટલો સશક્ત છે તેને મૂર્ખતા હવે પરવડે એમ જ નથી કારણ કે જ્યારે તમે સશક્ત ન હો અને મૂર્ખ હો તો તે બરાબર છે વિશ્વ તેને ઝીલી શકે છે તમે જો નાની કીડી જેવા હો તો તમે કોઈની પણ ઉપર ચડી શકો છો ધારો કે તમે એક વિશાળ હાથી બની ગયા હવે મહેરબાની કરીને કોઈની ઉપર ચડી નહીં જતા કારણ કે તમે ક્યાંય પણ ચાલશો વિનાશ થવાનો જ છે તો મનુષ્ય એ વધુ ને વધુ સશક્ત થઈ રહ્યો છે પણ કમનસીબે વધુને વધુ સમજુ નથી બની રહ્યો આજની દુનિયામાં પહેલીવાર માનવતાના ઇતિહાસમાં આજે પહેલીવાર આપણે પૂરતા સશક્ત છીએ પૃથ્વી પરની કોઈ પણ સમસ્યાનો ઉકેલવા માટે આપણી પાસે જરૂરી સંસાધનો છે ક્ષમતા છે અને ટેકનોલોજી છે આપણે પૃથ્વી પરની કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ પચીસ વર્ષ પહેલાં પણ આ શક્ય નહોતું હું તમને સમજાવવા માગું છું કે માનવતાના ઇતિહાસમાં આ પહેલીવાર આમ બની રહ્યું છે આવી સંભાવના આવી ક્ષમતા અને આવા સ્તરના સંસાધનો અને આવી ટેકનોલોજી ક્યારેય શક્ય નહોતા આ પહેલીવાર બની રહ્યું છે અને આ સાથે જ આપણી પાસે એવી ક્ષમતા પણ છે કે જો આપણે ઈચ્છીએ તો પૃથ્વીને બે ભાગમાં વેચી નાખીએ આપણી પાસે પૂરતી વિસ્ફોટક શક્તિ છે કે આપણે જો તેને યોગ્ય જગ્યાએ મૂકીએ તો આપણે ખરેખર પૃથ્વીને બે કે વધારે ટુકડાઓમાં તોડી શકીએ છીએ આપણી પાસે એક ક્ષમતા પણ છે અને એ પણ પહેલી વાર છે અહીંયા બધું જ અદ્ભુત બની રહે તે માટે આપણે જે કરી શકીએ છીએ તે સંદર્ભે આપણે આટલા સક્ષમ ક્યારેય નહોતા આ ગ્રહ પર દરેક વસ્તુને એકદમ ભયાનક કેવી રીતે બનાવી શકાય તે સંદર્ભે પણ આટલા સક્ષમ આપણે પહેલાં ક્યારેય નહોતા પૃથ્વી પરના જીવનને સંપૂર્ણ નાબૂદ કરવા માટે આટલા બધા સક્ષમ આપણે પહેલાં ક્યારેય નહોતા હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે મૂળભૂત રીતે તેના દ્વારા નક્કી થશે કે આપણે માનવ ચેતના જગાડવા માટે કેટલું રોકાણ કરી શકીએ તેમ છે આપણે કેટલું રોકાણ કરવા જઈ રહ્યા છે કે મનુષ્ય એક અન્ય સંભવિત પરિમાણમાં જઈ શકીએ વિચારને આપણે આપણા જીવનમાં વાસ્તવિકતામાં લાવી શકીએ અત્યારે એ તરફનું રોકાણ લગભગ શૂન્ય છે વિશ્વની કોઈ સરકાર કંઈ પણ રોકાણ નથી કરી રહી વિશ્વનો કોઈ સમાજ રોકાણ નથી કરી રહ્યો વ્યક્તિગત રીતે લોકો અહીં અહીં થોડું ઘણું કરી રહ્યા છે પણ માનવ ચેતનાને જગાડવાનો કોઈ પણ સંગઠિત પ્રયાસ નથી થઈ રહ્યો શું એવું નથી અને મનુષ્ય જ્યારે આટલો સશક્ત હોય માનવ ચેતનાને જગાડવા માટે નહીં પણ એ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે જે મન અને માનસિકતાએ એ સમસ્યાઓ ઊભી કરી એ જ મન અને એ જ માનસિકતા વડે એ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો એ સૌથી મૂર્ખતાભર્યું કાર્ય છે જે પ્રકારનું મન અને માનસિકતાએ પૃથ્વી પરની જે સમસ્યાઓ ઊભી કરી છે એ જ મન અને એ જ માનસિકતા તેનો ઉકેલ લાવશે એવો દાવો કરે છે તે ઉકેલ નહીં લાવી શકે વધુ સમસ્યાઓ ઊભી કરશે તો એ દિશામાં રોકાણ કરવું જે આ વિચારને વાસ્તવિકતામાં લાવી શકે કે મનુષ્ય એક અન્ય પરિમાણમાં વિકસિત થઈ શકે છે કે મનુષ્ય પોતાની મર્યાદાઓને પાછળ છોડીને ઉપર ઉઠી શકે છે એ દિશામાં આપણને રોકાણની જરૂર છે માનવ સંસાધન અને અન્ય સંસાધન બંને દ્રષ્ટિએ આ મોટા પાયે થવું જરૂરી છે નહીતર આપણને બધાને તેનો અફસોસ થશે આપણને બધાને તેનો અફસોસ થશે ખૂબ જ મોટા પાયે કદાચ આપણે જીવીએ પણ નહીં એ અફસોસ કરવા માટે